હું જ્યારે મુખ્યમંત્રી હતો અને કોઈ મિટિંગમાં જઉં ભારત સરકારમાં અને બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓને હું કહું કે ભાઈ અમારા ગુજરાતમાં તો અમને અમારી મોટી શક્તિ પાણી પાછળ ખર્ચાઈ જાય છે, અમારો ખજાનો પણ અમારી તિજોરી પણ પાણી પાછળ ખાલી થઈ જાય છે, કારણ અમારે ત્યાં 10 વર્ષમાં 7 વર્ષ પાણીની અછત હોય છે, પાણીનો દુષ્કાળની સ્થિતિ આવી જતી હોય છે, અમારો ખૂબ ખર્ચો પાણીનો થાય છે. હવે ધીરે 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 માતા નર્મદાની કૃપાથી કંઈક સારી સ્થિતિ થવા માંડી છે, પણ પાણી બચાવવું એ આપણા માટે આજે પણ એટલું જ અનિવાર્ય છે. આપણે એક મોટું કામ ચાલુ કર્યું હતું બોરીબંધનું, સિમેન્ટના ખાલી થેલા હોય, અનાજના ખાલી થેલા હોય, ફર્ટિલાઇઝરના ખાલી થેલા હોય, એમાં માટી ભરી ભરીને નાના નાના ના બોરીબંધ બનાવતા હતા, અને જ્યાંથી પાણીને રોકાય રોકીએ અને પાણી જમીનમાં ઉતરે તો પાણીના તર ઊંચા આવે. આપણે નક્કી કરીએ કે આપણા ગામ આસપાસ આવા જેટલા પાણીના વેળા જતા હશે બોરીબાંધ બાંધીશું, પાણી રોકીશું, અને એ ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ સંકલ્પ પૂરો કરીશું. જરા જોરથી બોલો તો ખબર પડે. પાક્કો, કોઈ ખર્ચો નથી, ખાલી આપણે મળીને ગામમાંથી જૂના ફર્ટિલાઇઝરની થેલીઓ ભેગી કરવાની, સિમેન્ટની થેલીઓ ભેગી કરવાની અને ગોઠવી દેવાની માટી ભરીને. પાણી 2 અઠવાડિયા 4 અઠવાડિયા મહિનો રોકાય, એ પાણી નીચે જાય, ધીરે ધીરે જમીનના તળ ઊંચે આવે તો આપણા ગામડાને પાણીની તકલીફ ઓછી પડે. આપણે એકવાર મોટું અભિયાન ચલાવ્યું હતું, 1 લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન કર્યું હતું, 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી, અને ગુજરાતના ખેડૂતોએ અદ્ભુત મદદ કરેલી અને પરિણામે 1 લાખ ખેત તલાવડી બની હતી. ખેતરના એક ખૂણામાં, નાનું ખેતર હોય તો નાની તલાવડી, મોટું ખેતર હોય તો મોટી તલાવડી, અને અત્યારથી કામ કરીને જેટલું આપણાથી શક્ય હોય, એક ગાડા જેટલી જગ્યા હોય તો 1 ગાડા જેટલી જગ્યા, 5 ગાડા જેટલી જગ્યા હોય તો 5 ગાડા જેટલી જગ્યા ખોદકામ કરીને નાનકડી તલાવડી બનાવીએ. ખેતરમાં પાણી પડે એ વહીને એ બાજુ જતું હોય, એ ઢાળ હોય ત્યાં બનાવી દઈએ. આ પાણી ભેગું થાય, વરસાદ જો ખેંચાય તો એ પાણી આપણા ખેતરમાં, ખેતીમાં કામ આવે અને ઓછા પૈસે ખેતીનું કામ પૂરું થાય. આ કરી શકો ભાઈઓ? તમે જે ગામના પંચાયતના પ્રતિનિધિ છો, તમારા ગામમાં 75 કમસે કમ ખેત તલાવડી, 75 ખેત તલાવડી તમે બનાવડાવી શકો?